સાહેબ પાલનપુરી સાહેબના બે શેર મને યાદ આવતા હતા કે યુવાનીની મોસમ બહુ કિંમતી છે, એ મોસમની લજ્જતથી વંચિત ન રહેશો. યુવાનીની મોસમ બહુ કિંમતી છે, એ મોસમની લજ્જતથી વંચિત ન રહેશો. ને હૃદયમાં જો ઉર્મીનું રેશમ ભર્યું હો તો લિસ્સી નજરથી સુરક્ષિત ન રહેજો. ને બુઢાપામાં ડાપણ એ ગૌરવ ભલે હો, યુવાનીમાં પ્રીતિ ફરજરૂપ ગણજો. માનસેતા સાહેબ, બુઢાપામાં ડાપણ એ ગૌરવ ભલે હો, યુવાનીમાં પ્રીતિ ફરજરૂપ ગણજો. ને મોહબ્બત વિનાની જો વીતે યુવાની તો એવી યુવાની શરમરૂપ ગણજો. એટલે હું જોતો હતો કે સમીકરણો ચાલતા હતા કે આપણે શરમરૂપ ગણવી કે ન ગણવી એમ, પણ આ વાત યુવાવસ્થાની ચાલે છે. ભાવેશે સરસ કવિતાઓ વાંચી. આ ગુજરાતી કવિતા જ્યારે યુવાનો પાસે આવે છે ત્યારે કેવું રૂપ એ લે છે. કુલદીપ કારિયા નામનો એક નવો શાયર એમ લખે કે ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી, ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી, હવાનો હાથ ઝાલીને મહેક સૌની થવા ચાલી. અને હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની, હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની, નદી પર્વતથી ઉતરી તોય સાગર પામવા ચાલી. અને હેમંત પુણેકર નામનો એક તદ્દન નવો શાયર એમ કે ઉપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે. ઉપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે. પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે. પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે. ને ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ. ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ. તું જેને ભીંત સમજો છે મને એ દ્વાર લાગે છે. અને આ નવી કવિતા અનિલ ચાવડા પાસે જાય તો એમ કે સાવ હળવા લાગશે જગના બધાએ પાડ દોસ્ત, સાવ હળવા લાગશે જગના બધાએ પાડ દોસ્ત, સૌ પ્રથમ ખાલીપણાનું તું વજન ઉપાડ દોસ્ત, સૌ પ્રથમ ખાલીપણાનું તું વજન ઉપાડ દોસ્ત. ને તોય તે બારી બારણા ખોલ્યા બહુ સારું કર્યું, તે બારી બારણા ખોલ્યા બહુ સારું કર્યું, પણ હવે ખુદને તું થોડો ઘણો ઉઘાડ દોસ્ત. તો વાત જ્યારે ઉઘડવાની આવી છે ત્યારે એક એવા કવિને તમારી સામે રજૂ કરું છું કે જે કાયમ ઉઘડતો રહે છે અને ગુજરાતી ભાષાને લોકો સુધી પહોંચાડી અને એના દ્વાર ખોલતો હોય છે. અમદાવાદમાં રહે છે પણ જ્યાં જ્યાં ગુજરાતી ભાષાના ભાવકો છે ત્યાંનો એક આખો પ્રશંસક વર્ગ છે. ગઝલપૂર્વક નામે ગઝલ સંગ્રહ આપે અને ગીતપૂર્વક નામે ગીત સંગ્રહ. અને મજાની વાત એ છે કે હમણાં 5 દિવસ પહેલાં જ એના આ ગીતપૂર્વક કાવ્ય સંગ્રહને સાહિત્ય પરિષદનું ભાનુપ્રસાદ પંડ્યા પારિતોષિક પ્રાપ્ત થાય છે. એટલે એ નિમિત્તે વિશેષ તાળીઓ સાથે કવિ અંકિત ત્રિવેદીને હું કાવ્યપાઠનું આમંત્રણ આપું. સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે, સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે, આંસુ એ મારી આંખનો તકિયા કલામ છે. સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે, આંસુ એ મારી આંખનો તકિયા કલામ છે. ને મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે, મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે, શ્વાસોની આવ જાવને દંડવત પ્રણામ છે. મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે, શ્વાસોની આવ જાવને દંડવત પ્રણામ છે. ને પેલો સૂરજ તો સાંજ ટાણે આથમી જશે, આંખોમાં તારી ઉગશે એને સલામ છે. બધા મિત્રો ઘણા દિવસો પછી મળ્યા છે તો મિત્રોને યાદ કરીને એક ગઝલ સંભળાવું છું. સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો, સારા
અને નરસા પ્રસંગે જાન છે મિત્રો, ઈશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો. સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો, ઈશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો. મક્કમ રહેલી વાત ઉપર છેક છેવટે સોંસરવું ઉતરી જાય એ ફરમાન છે મિત્રો. મક્કમ રહેલી વાત ઉપર છેક છેવટે સોંસરવું ઉતરી જાય એ ફરમાન છે મિત્રો. જ્યારે તમે હળવા થઈને હોશમાં હશો, જ્યારે તમે હળવા થઈને હોશમાં હશો ત્યારે બચેલી આબરૂનું ભાન છે મિત્રો. જ્યારે તમે હળવા થઈને હોશમાં હશો ત્યારે બચેલી આબરૂનું ભાન છે મિત્રો. શેર છે, એવા ને એવા આપણે સુદામાં થઈ જીવ્યા, એવા ને એવા આપણે સુદામાં થઈ જીવ્યા. એવા ને એવા આંખ હૈયું કાન છે મિત્રો. એવા ને એવા આપણે સુદામાં થઈ જીવ્યા, એવા ને એવા આંખ હૈયું કાન છે મિત્રો. ને હરેશભાઈ શેર છે કે અમથી નવાબી હોય ના સંબંધની કદી, અમથી નવાબી હોય ના સંબંધની કદી, મળ્યા ને તે દિવસથી જાજરમાન છે મિત્રો. સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો, ઈશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો. એક ગઝલ પ્રણવની ફરમાઈશથી વાંચું છું. મને કે બધા વતનમાં ઘણા દિવસે મળે છે, ઘણા વર્ષે મળે છે. બે મિત્રો હમણાં વાત કરતા હતા, હું ને ભાવેશ સાંભળતા હતા. મારા ખ્યાલથી 65-70 વર્ષની ઉંમર હતી ને કંઈક જન્મદિવસની ને એવી વાત કરતા હતા, 25 ડિસેમ્બરની. હું પાછળથી બેઠો બેઠો દાદાઓને એન્જોય કરતો હતો. પછી ભાવેશે મને કીધું કે આપણે આટલા વર્ષે શું કરીશું. મેં કીધું તું મારા ફોટા જોડે વાત કરતો હોઈશ. પણ આ વતનની વાત છે. વતનમાં પાછા ફરવાના દિવસ પાછા નજીકમાં છે, વતનમાં પાછા ફરવાના દિવસ પાછા નજીકમાં છે, મને પોતાને મળવાના દિવસ પાછા નજીકમાં છે. વતનમાં પાછા ફરવાના દિવસ પાછા નજીકમાં છે, મને પોતાને મળવાના દિવસ પાછા નજીકમાં છે. પ્રથમ વરસાદમાં ભીંજાયેલી માટીના ઢેફાની, પ્રથમ વરસાદમાં ભીંજાયેલી માટીના ઢેફાની, મહેક શ્વાસોમાં ભરવાના દિવસ પાછા નજીકમાં છે. હવે ઈમેલમાં ધૂળેટી રમતા હાથ થાક્યા છે, હવે ઈમેલમાં ધૂળેટી રમતા હાથ થાક્યા છે, ફરી રંગોથી રમવાના દિવસ પાછા નજીકમાં છે. હવે ઈમેલમાં ધૂળેટી રમતા હાથ થાક્યા છે, ફરી રંગોથી રમવાના દિવસ પાછા નજીકમાં છે. રમ્યો જે ધૂળમાં તે ડસ્ટ ક્યાંથી લાગવાની છે, રમ્યો જે ધૂળમાં તે ડસ્ટ ક્યાંથી લાગવાની છે. જૂનું એ ઋણ ચૂકવવાના દિવસ પાછા નજીકમાં છે. સમય વાગોળતા વાગોળતા ઉંમર ભૂલી જઈશું, સમય વાગોળતા વાગોળતા ઉંમર ભૂલી જઈશું. જૂના મિત્રોને જડવાના દિવસ પાછા નજીકમાં છે. કરીને કેદ કેમેરામાં જે દ્રશ્યોને લાવ્યો તો, કરીને કેદ કેમેરામાં જે દ્રશ્યોને લાવ્યો તો, ભીની આંખે નિરખવાના દિવસ પાછા નજીકમાં છે. ને આ ગઝલનો છેલ્લો શેર, અહીં પરદેશમાં પણ દેશ જેવું છે જ વર્ષોથી, અહીં પરદેશમાં પણ દેશ જેવું છે જ વર્ષોથી, છતાં પણ દેશ જવાના દિવસ પાછા નજીકમાં છે. વતનમાં પાછા ફરવાના દિવસ પાછા નજીકમાં છે.